લાઠી નજીક દુધાણા ગામમાં હરિકૃષ્ણ સરોવરના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિ તૂટવાની ઘટનામાં હકીકતમાં આ મૂર્તિ કોઈ તોડી નથી પરંતુ ટ્રેક્ટર અથડાવાથી તૂટિયાનું ખુલ્યા બાદ પોલીસ હવે આ પ્રકરણમાં જાણીતા ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયાની પણ પૂછપરછ કરી શકે છે આ મૂર્તિ સરકારી જગ્યા પર મૂકવામાં આવી હતી જેને પગલે કોઈ ગુનો બને કે કેમ તેની તપાસ પણ પોલીસે શરૂ કરી છે ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી હતી જેમાં દાદા નામના શબ્દનો ઉલ્લેખ થયો હતો આથી પોલીસે આ માણસો વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી આથી સૌજી ધોળકિયાની પૂછપરછ કરવામાં આવશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિ તોડી પાડવાની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે આ મૂર્તિ હકીકતમાં કોઈએ તોડી ન હતી પરંતુ ટ્રેક્ટરની ટક્કરમાં તૂટી ગઈ હતી અને બાદમાં તેને કાળમાટ પણ લગાવી દેવામાં આવ્યો હતો આ ઘટના બીજી તારીખે બની હોવાનું કહેવાય છે જો કે ત્યારબાદ ચોથી તારીખે રાત્રે આ મૂર્તિ કોઈએ તોડી છે તેઓ પોલીસમાં જાહેર કરવાનું નક્કી કરી મૂર્તિના ટુકડા કરી ત્યાં ગોઠવી દેવાયા હતા અને સવારે આ મુદ્દે કાગળારોણ મચાઈ હતી જોકે પોલીસે આ અંગે ઊંડાણથી તપાસ કરી હતી કેમેરામેન મયુ ટેલર સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી